કેમ છો કાઠિયાવાડ? આવો નજર કરીએ આજની ખાસ ખબરો તરફ. ગઈકાલે સુપ્રીમ કોર્ટે રામ મંદિરના કેસની અંદર સુનાવણી 2 મહિના માટે સ્થગિત કરી દીધી છે. અયોધ્યાનું કોકડું આમ જ ગૂંચવાયેલું રહે તેવો અનુમાન હવે લાગી રહ્યો છે. કોર્ટમાં વર્ષોથી બસ તારીખ ઉપર તારીખ મળી રહી છે. 2019ની લોકસભાની ચૂંટણી આવે તે પહેલા અયોધ્યા અંગે કોઈ પણ નિવેડો આવે તેવું લાગતું નથી, જેના કારણે રામ મંદિર નિર્માણની ઝુંબેશ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વેગવંતી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રામ મંદિરના નિર્માણ ઉપર સમર્થન માંગવા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દરેક પક્ષોના સંસદોને મળશે. ડિસેમ્બરથી આધ્યાત્મિક પ્રચારની શરૂઆત કરવામાં આવશે અને 31 જાન્યુઆરીએ પ્રયાગમાં ધર્મ સંસદ બોલાવવાનો પણ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદે ગોઠવી લીધો છે. મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે શિવરાજસિંહ ચૌહાણના જે દીકરા છે પનામા પેપર્સ કાંડમાં તેમનું નામ સામેલ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં તત્કાલીન પ્રધાનમંત્રી નવાઝ શરીફનું નામ પનામા કેસમાં બહાર આવ્યું હતું અને ત્યારબાદ તેને પ્રધાનમંત્રી પદથી સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. હવે રાહુલ ગાંધીના આ વિવાદિત નિવેદન બાદ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે. શિવરાજસિંહે આ અંગે જાણકારી મોડી રાતે આપી અને ઉલ્લેખનીય એ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2 દિવસથી મધ્યપ્રદેશની મુલાકાતે છે અને 2 દિવસથી શિવરાજસિંહ ચૌહાણના પરિવાર ઉપર આરોપો લગાવી રહ્યા છે. છેલ્લા 13 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લોકોને રાહત મળી રહી છે. મંગળવારે પેટ્રોલમાં 19 પૈસા અને ડીઝલમાં 8 પૈસાનો પ્રતિ લિટર ઘટાડો થયો છે. છેલ્લા 13 દિવસથી એક ધારા ઘટતા ભાવથી વાહન ચાલકોને રાહત મળી રહી છે. ઈંધણના ભાવ છેલ્લા પખવાડિયાના નીચા સ્તરે પહોંચી ગયા છે. મહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાની હત્યા બાદ થયેલા તોફાનોમાં ગેરહાજર રહેલા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ 12 જેટલા પોલીસ અધિકારીઓને DSPએ સેવામાં હાજર રહેવાની ઉણપના કારણે સસ્પેન્ડ કર્યા છે. અમરેલી બોટાદની બોલાવેલી પોલીસના પણ કર્મચારીઓને કાર્યવાહીનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. જિલ્લા બહારથી પોલીસમાં પણ ગેરહાજર રહેતા કર્મચારીઓને રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ફરજમાં બેદરકારી અને ગેરહાજર રહેવાના મામલે ભાવનગર DSPની આ એક મોટી કાર્યવાહી ગણાવી શકાય. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વિશાળ કદના સરદાર પટેલના આ સ્ટેચ્યુના લોકાર્પણ માટે વડાપ્રધાન મોદી આજે સાંજે ગુજરાત આવી જશે. કાલે 882 મીટરની ઊંચાઈવાળા આ સ્ટેચ્યુનું તેઓ લોકાર્પણ કરશે. રાત્રે 9 વાગ્યે અમદાવાદમાં PMનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આજનું રાત્રિ રોકાણ તેઓ ગાંધીનગરના રાજભવનમાં કરશે અને આવતીકાલે નર્મદા જશે. શંકરસિંહ વાઘેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધમાં આવી ગયા છે. વાઘેલાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને સરકાર ઉપર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું છે કે ભાજપે સરદાર પટેલના નામ ઉપર પોતાનું માર્કેટિંગ શરૂ કર્યું છે. તેમણે કહ્યું હતું કે સરદારના સંસ્કારો અને વિચારોની વાત કરનાર ભારતીય જનતા પક્ષે એરપોર્ટના નામકરણ વખતે સરદારના નામનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે એવું પણ નિવેદન કર્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લું મૂકતા પહેલા CBIમાં યુનિટી માટે પ્રયત્ન સરકારે કરવા જોઈએ. રાજકોટ જિલ્લા કલેક્ટરે રાજકોટ જિલ્લાના 144 ગામો માટે પીવાના પાણીનો એક માસ્ટર પ્લાન બનાવ્યો છે. આ માસ્ટર પ્લાનની અંદાજિત કિંમત 12 કરોડ આંકવામાં આવી છે. આ પ્લાન મુજબ કોઈ પણ ગામને પીવાના પાણીની તકલીફ નહીં પડે, જરૂર પડીએ ટેન્કરો દોડાવવામાં આવશે. કલેક્ટર ભાદરમાં 2328 MCFT પાણી છે તેવું નિવેદન કરી ચૂક્યા છે અને 31 જુલાઈ 2019 સુધી રાજકોટને પાણી મળી શકશે. વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી તો પૂર્વ કુલપતિ જોશીપુરાથી માંડી અને પ્રતાપસિંહ ચૌહાણના કાર્યકાળમાં સરકારના UGC યુનિવર્સિટીના નિયમો નેવે મૂકી દીધા હતા અને જાણીતા RTI એક્ટિવિસ્ટ બુધવાણીએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગેરકાયદેસર રીતે ખાનગી કોલેજોને જોડાણ આપી દેવામાં આવ્યું હતું. રાજ્ય અને કેન્દ્રમાં શાસન કરી રહેલી ભારતીય જનતા પક્ષની સરકારના વિરોધમાં યશવંત સિન્હા, શત્રુઘ્ન સિન્હા અને હાર્દિક પટેલ આવતીકાલે વંથલીમાં સભાને સંબોધિત કરશે. આ સભામાં 50,000 લોકો ઉમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ત્રિપુટી ખેડૂતોના મુદ્દાને લઈને અને સામાજિક ન્યાયની માંગણી સાથે સરકાર સામે સત્યાગ્રહ કરવા જઈ રહી છે. આજના બુલેટિનમાં બસ આટલું. વધુ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહેજો સૌરાષ્ટ્ર TV. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં. આજે જ ડાઉનલોડ કરો સૌરાષ્ટ્ર.tv. આપણું સૌરાષ્ટ્ર આપણા હાથમાં.